તમને આવડે છે કે નહીં, હાલો તમે આ હેલિકોપ્ટર હું મૂકી દઉં, આજે ભાઈ જાઉં યા જાઉં તો નથી જઈ શકવાના આપણે, આપણી કેપેસિટી નથી આવી હેલિકોપ્ટર ચલાવવાની, આપણે ચલાવી તો ઊંધું પડે અહીંયા. એટલે આપણે માટે, અને ગુરુ સદગુરુ જેને આપણે કહીએ ને એ માસ્ટર હોય છે, એને બધું આવડતું. પણ અત્યારનો સમય એવો છે કે દરેક જગ્યાએ કોઈકને કોઈક વેશની અંદર, કોઈકને કોઈક વેશની અંદર સદગુરુ ગુરુ તરીકે કોઈકને કોઈક વ્યક્તિ સ્વયંભૂ પોતાને પદવી આપી અને સ્વીકૃત થઈને બેઠા હોય છે. તો આવા સમયમાં એક સાચા યોગ્ય સદગુરુને કઈ રીતના ઓળખી શકાય, એક સાચા સદગુરુની વ્યાખ્યા આપણે કરતા હોઈએ તો એના કયા પાસાઓને ધ્યાનમાં રાખીને એના શરણે જઈ શકાય? આપણે ત્યાં છે ને બે પ્રવાહો છે, માન્યતાઓ જે સિદ્ધ પુરુષો છે એ એમ કે છે કે સદગુરુની શોધ કરવાની જરૂર નથી, સદગુરુ તમને શોધતા હોય છે, પાત્રને શોધતા હોય છે. અને એ આપણી અનેક છે, સનાતન ધર્મમાં તો અનેક જન્મોની યાત્રા છે, બરાબર. તો અનેક જન્મોમાંથી આપણી સાથેનું એનું અનુસંધાન આપણી પિંડ અને પ્રકૃતિ મુજબ, એટલે એ ગમે ત્યાંથી શોધી લે છે અને તમને એ કુળમાં જન્મ આપે, એની સાથેનું અનુસંધાન કરાવે, એટલા સમય પછી એનો મેલાપ થાય, આ થાય, માર્ગ સુજાડે. એની હયાતી હોય કે ન હોય, એની ચેતના એ કામ કરતી હોય. એટલે એ માર્ગ છે ને, એ આપણે ત્યાં ચાર પ્રવાહો છે. એક છે ને પીપીલિકા માર્ગ, પીપીલિકા માર્ગ એટલે કીડીનો માર્ગ. કીડી છે ને એક જગ્યાએ હોય ને એને ત્યાં સાકરની કણી પડી છે ખબર પડે, એટલે એ ધીરે ધીરે ચાલતી ત્યાં સાકરની કણી સુધી પહોંચી જાય, એ પીપીલિકા માર્ગ છે, બરાબર. એટલે ભક્ત છે ને એ ધીમે ધીમે અનેક જન્મ, ભલે રીતે આપણે કરો, જન્મ માંગું હું તો જન્મ અવતાર એમ નરસિંહ ગાતો. બીજો માર્ગ છે ને એ મંડુક માર્ગ છે, માંડુક્ય. મંડુક એટલે દેડકો. કીડી છે એ તો ધરતી ઉપર ધીમે ધીમે ચાલે, દેડકો છે ને કૂદકા મારી છે, એ છે ને એ જ્ઞાન માર્ગ છે, બરોબર. એટલે આ શાસ્ત્ર, આ પુરાણ, એમાંથી આમ પંચીકરણ, આ પાંચ તત્વ, ત્રણ ગુણ, 25 પ્રકૃતિ, એના રહસ્યો, એનું આખું, એટલે કૂદકા માર્ગ. આ શાસ્ત્રમાં આમ લખ્યું છે, આ શાસ્ત્રમાં આમ લખ્યું છે, આ શાસ્ત્રમાં આમ લખ્યું છે, એ રીતે મંડુક માર્ગમાં ચાલતો. ત્રીજા પ્રકારનો સાધક છે ને મીન માર્ગનો સાધક. માછલી છે ને સામે પૂરે તરી શકે, એમ સંસાર વ્યવહારની અંદર સામે પૂરે એટલે યોગ માર્ગ. આપણો શ્વાસ આમ ચાલે છે, આમ આપણે શ્વાસ લઈએ છીએ, અને યોગી છે ને અહીંથી ખેંચીને પાછો કાઢે, અહીંથી ખેંચીને પાછો, ઉલટા પવન ચલાય, તો યોગ માર્ગ છે, એટલે મીન માર્ગ છે. અને ચોથો માર્ગ છે ને વિહંગમ માર્ગ છે, પક્ષીનો માર્ગ. પક્ષી અહીંયા બેઠું હોય, સામે નદી હોય, સરોવર તળાવ હોય કે પહાડ હોય, એને સામે કાંઠે જવું એટલે પાંખ આમ કરી એટલે ત્યાં, એ સંતોનો માર્ગ છે. વિચાર કરો, ઓલો ભક્તોનો માર્ગ છે, પેલો જ્ઞાનીઓનો માર્ગ છે, ઓલો છે એ યોગીઓનો માર્ગ છે, ચોથો છે સંતોનો સહજ માર્ગ. એમાં બધું આવે પાછું, એમાં જ્ઞાન પણ આવે, ભક્તિ પણ આવે, યોગ પણ આવે, અને કશું ન પણ આવે, બધું જાણીને પછી એમ. એટલે એ વિહંગમ માર્ગ છે સંતોનો. આડી નદીયા નિર્ભરી વહેતી, પંખીને ક્યાં પડી, શબ્દ મેં જીનકું ખબર આ પડી. આપણે અર્જુન ભગત સંત થઈ ગયા, એમનું ભજન છે. તો ગમે એટલા આડા અડચણો હોય એને કાંઈ અડચણ નડવાડી નથી, અને એ પહોંચી જવાનું છે પક્ષી. તો આજના સમયે આ કહેવાતા ધર્મો, પંથો, સંપ્રદાયો એ એક વ્યવસાયને લઈને બેઠા છે. એને તો જેટલા શિષ્યો અનુયાયીઓ આ તે જેટલું વધે, જેટલો પ્રચાર પ્રસાર. તો જ્યારે જ્યારે ધર્મ છે ને એ વ્યવસાયનું કેન્દ્ર બને ત્યારે એમાંથી અધ્યાત્મ રહેતું નથી, વ્યવસ્થા રહે છે, અવસ્થા નથી. બહુ સાચી વાત છે. અત્યારની જે કંઈ પણ પરિસ્થિતિ છે, જે કંઈ પણ દેશ
અને દુનિયા સફર કરી રહી છે એના ઉપર આપનું શું માનવું છે? અત્યારનો સમય છે ને ભાઈ, એક તો પહેલી વાત તો એ હું એમ માનું કે આ સંક્રાંતિ કાળ છે. જેવી રીતે આપણી આખી ભારતીય પરંપરા એમાં એમ માનવામાં આવે છે કે એક પછી એક કલ્પ આવે, એમાં એમાં આખે આખું સર્જન અને પછી વિસર્જન થઈ જતું હોય. ચાર યુગ એ સતયુગ, દ્વાપર, ત્રેતાન, કલયુગ ને આતેન, એ બધી આપણી પુરાણોની માન્યતાઓ. એટલે એવા એવા અનેક મન્વંતરો થઈ ગયા છે અને થવાના છે, એટલે આ એક સૃષ્ટિનો ક્રમ છે, બરોબર. પણ આપણે આપણી આ નાનકડી ઉંમરમાં પણ થોડાક સમયમાં આપણે કેટલું બધું જોયું, જી બહુ ઓછા સમયમાં. આ છેલ્લા 10-15 વર્ષમાં આપણે જોઈ રહ્યા છીએ કે અનેક જાતના, જે એમ કે 600 વર્ષ પહેલાં સૂર્યગ્રહણ થયું હતું એવું આ વખતે થયું એમ કહેવાય છે, બરોબર. પછી અનેક વર્ષો પહેલાં નહોતા એવા એવા વાવાઝોડા, એવા સુનામી, એવા ધરતીકંપ, એવા તીડના ટોળા, એવો કોરોના, મહામારી. અને કેવી મહામારી કે જ્યારે આપણને કલ્પી ન શકીએ. હું તમને કહું, હું ને તમે બેઠા છીએ, મારી અંદર એ સંક્રમણ થઈ ગયું છે, તમને કલ્પના નથી આવવાની, મને કાંઈ નથી થવાનું, તમને પોઝિટિવ આવવાનું. હવામાંથી આવી જાય, સ્પર્શમાંથી આવી જાય, કોઈ એટલે આ એક એવા સંક્રમણ કાળમાં આપણે જીવીએ છીએ, ત્યારે શું કરવું? સૌથી મોટી વાત તો એ ધર્મના આશ્રયે લઈ કે સંપ્રદાય, તો સૌથી મોટી વાત આપણી આંતરિક શુદ્ધિ અને બહિર શુદ્ધિ બે વસ્તુ જરૂરી. સેનેટાઈઝરથી હાથ તો આમ ધોઈ નહીં ખા, જી 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 બરોબર, પણ અંદર, મારી અંદર અંદર જે સેનિટેશન થવું જોઈએ એ નથી થતું ને. જી બહુ સાચી. હું મને આમ થઈ જાય કે આને લૂંટી લઉં, આને આમ લઈ લઉં, મારો પ્રચાર કરી લઉં, મારું આમ કરી લઉં, મને કોઈક પૂજવા જોઈએ, મારે આ પગે આવીને પગરવા જોઈએ, આ મારી કંઠી બાંધવા જોઈએ. આ જે વસ્તુ છે અને એ એ માત્ર ને માત્ર ભૌતિક લાલસા સિવાય બીજું કશું કોઈ ને કહે. અરે આ મંદિર આવડું થયું હતું, મારા મંદિર ઉપર તો સોનાના ઈંડા ચડવા જોઈએ. તો ખાલી સોનાના ઈંડા નહીં, દિવાલો પણ સોનાના પથરા હોવા જોઈએ. ત્યાં સુધીની આખી યાત્રા, અને એ એ માત્ર અત્યારની વાત નથી, આ સંસ્કૃતિમાં હાઈડું જ આવે. લાકડાના મંદિરો થયા, પથ્થરોના થયા, સોનાના મંદિરો થયા, વળી પાછા તૂટી ગયા, લઈએ ગયા, અને પાછા નવેસરથી થતા. કોઈ જ વસ્તુ આજીવન અખંડ નથી રહેતી, છે જ નહીં, શાશ્વત કશું જ નથી. આ સૃષ્ટિ શાશ્વત નથી તો ભાઈ એમાં બોલ્યો. હવે આપણે તો અને આપણે આ સૂર્ય ને ચંદ્ર ને પૃથ્વી ને જોઈએ છે, આવા કરોડો સૂર્યો છે આ બ્રહ્માંડમાં, એની આપણને ખબર જ નથી. આ સૂર્ય કરતા અનેક ગણા મોટા, અને પાછા આવા કોટી બ્રહ્માંડો છે એમ આપણા સંતો એમ કહે છે. જી આ તો એક બ્રહ્માંડમાં પણ એક નાનકડો આપણી આ આ જે સૂર્યમાળા ને એના ગ્રહ, એમાં વળી પૃથ્વી એટલે કે આવડુંક તત્વ, એમાં પાછો ખંડ, એમાં એશિયા ખંડ, એમાં ભારત ને ભારતમાં ગુજરાત ને ગુજરાતમાં ગોંડલ ને ગોંડલમાં એક નાનકડું રૂમ ને રૂમમાં આપણે. હવે આમ જ્યારે આપણે વિચાર કરવા બેસીએ છીએ ત્યારે ત્યારે ઓલા આપણા સંતો અનુભવ સિદ્ધ પુરુષો એ કરે કે એવા તો કોટી બ્રહ્માંડો છે, જી કોટિક સૂર્ય છે. તો હવે એ એ ક્યાં સુધી પહોંચે? એટલે અંતરયાત્રા, અંતર શુદ્ધિ માટે. આ બહિર શુદ્ધિની વાત થઈ, પછી આંતર શુદ્ધિ કે હું કશું જ નથી અને છતાં અહમ બ્રહ્માસ્મિ, કારણ કે હું એનો અંશ તો છું, માનો દીકરો તો છે, એનો અંશ તો છું, એને બનાવ્યો જ બને, એ મને જે માર્ગે લઈ જાય. એટલે આ શરણાગત. ઘણી વખત એવું આપણે જોઈએ છીએ કે લોકો બોલવા માટે તો ઘણું બધું બોલતા હોય છે, કહેવા માટે ઘણું બધું કહેતા હોય છે, પણ એ જ્યારે બોલીને જાય છે કે જ્યારે કહીને જાય છે ત્યારે એના આચરણની અંદર એ વસ્તુ નથી. એમાં ત્રણ વસ્તુ છે ભાઈ. એક તો જાણે કલ્પના,
વિચાર, વિચારવું પછી વાણી વ્યક્ત કરવું અને વ્યવહારમાં હોવું, આ ત્રિસત્ય છે. જે જેવું વિચારે છે એવું જ બોલે છે, જેવું બોલે છે એવો જ વ્યવહારમાં આચરણ કરે છે. આ ત્રણેય વસ્તુ જો એકરૂપ હોય તો એને આપણે ધાર્મિક કે આધ્યાત્મિક પુરુષ કહેવાય. બરોબર. એને આપણે સદગુરુ કે ગુરુ કે આપણા માર્ગદર્શક જે કહીએ જી એને કહેવાય. પણ વિચારતા હોય કાંઈ, બોલતા હોય બીજું, અને વ્યવહારમાં તો ત્રીજું જ હોય. હવે એ ત્રાજવું લઈને આપણે બેસવું કેમ? સવાલ મોટો ખ્યાલ. આપણને તો આમ પ્રચાર પ્રસાર દેખાય છે એટલે આગળ શું લાગ્યું છે એમ કે એટલી જ ખબર હોય છે. પણ એ બધું જ કરવાની કંઈ જરૂર નથી. અને માત્ર એમ કે માનું નામ લ્યો, એને શું કીધું ભાઈ માનું નામ લ્યો, કાંઈ કરવાનું નથી. ભાણ સાહેબ એમ કહેતા કે ભાણ કહે ભટકીશમાં મથી જોને માય, સમજીને જો સૂઈ રહે તો તારે કરવાનું નથી કાંઈ. તો કરવાનું નથી કાંઈ, પણ સમજીને સૂઈ રહે તો. હવે સમજવું શું એ જ મોટો પ્રશ્ન છે કે શું સમજવું છે. પણ એક વસ્તુ જયભાઈ આપણે, હું તો એમ માનું છું કે પરમાત્માની અસીમ કૃપા, આપણા પૂર્વજોના અનેક ગણા પુણ્ય જી, કે આપણા જીવતરમાં આપણે એવા મહાપુરુષોને, એવા સિદ્ધ પુરુષોને, એવા અવતારોને એની નજરમાં આવ્યા છીએ જી, એના ચરણો સેવા છે, એની કૃપાનો પ્રસાદ આપણને મળ્યો છે, આ સૌથી મોટી વાત છે જી. એટલે આપણે ભટકી ગયા નથી. આપણે ગુરુને ગોતવા માટે મારી આની કંઠી બંધાવું, આની કંઠી બંધાવું, આની કંઠી બંધાવું, ખૂબ મને આ શાંતિ આપે, આ મને આપે, આ નથી. એનું કારણ આ કે એક એવા વિશાળ છત્રની નીચે આપણે બેઠા છીએ. આ શ્રેણીમાં આજનો મારો છેલ્લો પ્રશ્ન કે ભારતીય સંસ્કૃતિની જે વૈવિધ્યતા છે, એની જે એક આગવી છાપ છે, આજે ક્યાંક ને ક્યાંક એ ભારતીય સંસ્કૃતિના જે કંઈ પણ લક્ષણો છે એને, એની જે મહત્ત્વતા છે એને તોડવા માટેના ક્યાંક ને ક્યાંક પ્રયાસો થઈ રહ્યા છે, તો એના ઉપર આપનો શું વિચાર છે? ખરેખર તો જગતની દરેક સંસ્કૃતિ જી એનો ઉદ્ભવ થાય, પછી વિકાસ થાય, અને અમુક સમયગાળો આવે એટલે એનું વિસર્જન થાય. પ્રાચીનમાં પ્રાચીન જગતની અનેક સંસ્કૃતિઓ, મિસરની સંસ્કૃતિ છે, આપણે જોઈએ છીએ કે વિલીન થઈ ગઈ આ જગતની. એક વખત સમૃદ્ધ વિશ્વવ્યાપી એવી સંસ્કૃતિઓ હતી, છતાં આપણી ભારતીય સંસ્કૃતિ આજ સુધી ટકી રહી છે. એની પાછળના મુખ્ય કારણમાં સત્યનો આગ્રહ, સેવાનો આગ્રહ, સાધના, સાત્વિકતા અને સર્વનો સ્વીકાર. ભારતીય સંસ્કૃતિ કટ્ટર નથી, પણ આજના સમયમાં આપણી સંસ્કૃતિ ઉપર, પહેલાના સમયમાં એવું હતું કે સંસ્કૃતિ ઉપર આક્રમણ કરવું હોય એટલે તમારે તલવાર લઈને જવું પડે, હથિયારો લઈને જવું પડે, અને એમ કે ભાઈ બોલ આ મારા ધર્મનો સ્વીકાર કર નહીતર શિરચ્છેદ છે, એટલે યુદ્ધથી સંસ્કૃતિને બદલવામાં આવ્યું. આજના સમયમાં સંસ્કૃતિ ઉપર આક્રમણ કરવું હોય તો એના અનેકવિધ માર્ગો છે, અને અનેકવિધ માર્ગોમાં પહેલા વહેલા તો તમારી ધર્મ વિશેની માન્યતા બદલવી જી, તમારી ભાષા બદલવી, તમારા સંસ્કારો બદલવા, તમારા ખાન પાન, સાહિત્ય, કલા, કલામય, શિલ્પ, ચિત્ર, સ્થાપત્ય, સંગીત, આ બધી જ વસ્તુ ઉપર તમે કોઈને કોઈ રીતે એને ખબર ન પડે એમ તમે એવી રીતે પરવશ બનાવી દો કે એના વિના ચાલે નહીં. બરોબર. શું હવે પરિસ્થિતિ શું થઈ?
આજે આપણા ઉપર 24 કલાકનું આક્રમણ છે આપણા સનાતન ધર્મ ઉપર, આપણી ભારતીય સનાતન સંસ્કૃતિ ઉપર 24 કલાકનું આક્રમણ. આ અસંખ્ય ચેનલ કામ કરે છે, આ મોબાઈલથી માંડીને આ બધા જ જે નેટના, હવે એમાં પશ્ચિમની સંસ્કૃતિઓ, પશ્ચિમના દેશો એ ખાસ કરીને કોઈને કોઈ રીતે ભારતીય મૂળ એટલે મૂળ ઉપર ઘા કરો જી, બરાબર. હવે એ ક્યાંથી શરૂ થાય, એટલે આ તો બહુ જૂના સમયથી કે અંગ્રેજોનું આક્રમણ થયું, એની પહેલાં ઇસ્લામનું આક્રમણ થયું, તો ઇસ્લામ આવ્યા તો એણે શું કર્યું, આપણા જે મૂળ સંસ્કૃત ગ્રંથો હતા, પછી પ્રાકૃત અપભ્રંશ આપણી ભાષાઓ હતી, તો રાજભાષા બદલાવી નાખી, રાજભાષાને ફારસી અને અરબી ઉર્દૂ થઈ ગઈ. હવે રાજભાષા બદલે એટલે શું થાય, વ્યવહાર જીવનનું તમામ સમુદાય ઉપર એનું આક્રમણ થઈ ગયું. તમારા લોક જીવનની ભાષા ગમે તે હોય, બોલી ગમે તે હોય, તમારે સરકારને અરજી કરવી હોય તો આ ભાષામાં જ કરવી, એટલે ભાષા બદલી ગઈ. શિક્ષણમાં એ આપણા જે મૂળ ગ્રંથો હતા એને એણે ઉર્દુમાં ફારસીમાં આતે લીધા, અંગ્રેજો આવ્યા તો એને અંગ્રેજીમાં લીધા, એટલે અર્થઘટનમાં એને મનફાવે એવા ફેરફારો કર્યા, બરાબર, એટલે ભાષા બદલાવી. એની સાથે સાથે આપણા રીત રિવાજો, આપણી માન્યતાઓ, આપણા તહેવારો, આપણા ઉત્સવો, હવે આજની તારીખે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ 16 સંસ્કારો છે, માનો કે જન્મથી માંડીને મૃત્યુ સુધીના આપણા 16 સંસ્કારો. હવે 16 સંસ્કારમાં દીવાના પ્રાગટ્યનું મહત્વ છે, દીપ પ્રાગટ્ય. હવે શું થયું, તમારા ઘરે દીકરાનો જન્મ થાય અને જન્મદિવસ ઉજવણી થાય એટલે મીણબત્તી લઈને ઠારવાની વાત આવી, બર્થડે કેક કાપવાની વાત આવી, જે દીવો પ્રગટાવવાની સંસ્કૃતિ હતી એ આપણે ફૂંક મારીને ઓલવવામાં માંડ્યા, બરોબર, ખૂબ સાચું. તો આ પછી આપણા ઉપર એમ કે ભાઈ વ્યંજનો, તો આજની તારીખે આપણા રસોડાની અંદર કેટલી બધી એવી ચીજો જી આપણને ખબર નથી કે જે અખાદ્ય છે કે ખાદ્ય છે જી. પરદેશની અનેક કંપનીઓ દ્વારા ખાનપાનના આપણા રીત રિવાજોને બદલાવી નાખવામાં આવ્યા, બરોબર, આપણા પહેરવેશ બદલાવી નાખવામાં આવ્યા, અલંકારો બદલાવી નાખવામાં આવ્યા, આપણને ખબર ન પડે એમ. સંગીતનું તત્વ તો સંગીતમાં એવી જાતનું આક્રમણ કે આપણા મૂળ ભક્તિ સંગીત કે લોકસંગીતના સ્વરોને કાપી અને એની અંદર પશ્ચિમના આરોહ અવરોહ આવી ગયા. તો દરેક બાબત ઉપર કોઈને કોઈ રીતે, અને બીજું આપણી અંદર અંદર અંદરો અંદરના જે ધર્મ પંથ અને સંપ્રદાયો હતા એને કેમ નાના નાના વાડામાં વિભાજિત કરી દેવા, કટ્ટરતામાં આ જ સાચું આ ખોટું, એવું એટલે આને ખબર નથી, વિરોધ કરનારાને નથી એમણે શાસ્ત્રો વાંચ્યા જી, નથી પુરાણો વાંચ્યા, નથી એની કથાઓ વાંચી, બરાબર, એની સાથે જોડાયેલા વ્રતો તહેવારો ઉત્સવો એનું મહત્વ કશી જ ખબર નથી. આપણા ઋષિમુનિઓ વૈજ્ઞાનિકો હતા, એને ખબર હતી, તો એને દરેક દેવી દેવતાઓની સાથે વૃક્ષ એટલે પર્યાવરણનું જતન થાય, વિષ્ણુ હોય તો તુલસી હોય, શિવ હોય તો બિલી હોય, બ્રહ્મા હોય તો બ્રાહ્મી હોય, આ બધાની સાથે એની સાથે સાથે એના 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 જે આયુધો હતા અને એના વાહન હતા ગરુડથી માંડીને, તો જીવજંતુ સુધી સર્પ પૂજા સુધી મોરનું પૂજન થાય, કાચબાનું પૂજન થાય, નંદીનું પૂજન થાય, આ બધી વસ્તુ આપણી ભારતીય સંસ્કૃતિમાં હતી જી. અને એને કારણે આપણે કોઈને કોઈ રીતે સમન્વયમાં ટકી રહેતા જી. હવે ભાષાને નામે, પ્રદેશને નામે, જ્ઞાતિ અને જાતિને નામે, ધર્મ પંથ સંપ્રદાયને નામે અને પક્ષને નામે કોઈને કોઈ રીતે સમાજને તોડવું એ એક મોટું આક્રમણ છે, અને એ આપણી ભારતીય સમાજને ખબર નથી કે અમારા ઉપર કઈ જાતનું આક્રમણ છે. ક્યાંક ને ક્યાંક આ જે મોડર્નાઇઝેશન જે છે, આજના સમયની પેઢી જે પોતાની જાતને
મોર્ડન કે છે, એક મોર્ડનાઇઝેશનનો એમનો જે કોન્સેપ્ટ છે કે જેમાં મંદિરે જવામાં પણ એમને વાંધો હોય છે, ઘરની અંદર મંદિરમાં પૂજા કરવામાં પણ વાંધો હોય છે, દીવાસળી કે અગરબત્તી કે દીવો કરવામાં પણ એ લોકો પરેજ કરતા હોય, તો એવા સમયે જે અત્યારનો જે વર્ગ છે, જે ખરેખર તો આવનારી પેઢી કહેવાય, જે ભારતને આગળ લઈ જવામાં બહુ મોટો મહત્વનો ફાળો ભજવવાની, તો એવી દ્રષ્ટિકોણ અને એવા એવા સંકુચિત મનની વ્યક્તિઓ કે જે ધર્મને એક સમયે ધતિંગ જ માને છે, તો એમના માટે આપને શું કહેવું છે? ના, એટલે વસ્તુ આટલી જ છે ભાઈ કે પહેલી વાત તો ભારતનો દરેક મનુષ્ય, દરેક યુવાન અને દરેક યુવતી પહેલાં આપણા મૂળ સંસ્કૃતિ શું હતી એનો પરિચય મેળવે. અને હવે જો પહેલી વાત છે, આપણે બે મોરચે લડવાનું છે, આપણી સંસ્કૃતિને એના મૂળને ટકાવી પણ રાખવાના છે અને વિશ્વ જે ગતિએ આગળ વધે છે એની સાથે હરીફાઈમાં પણ રહેવાનું છે. આજે તમને કહું કે આ મોબાઈલ છે, તો આ મોબાઈલ કે આ લેપટોપ છે એનો ઉપયોગ તમે કઈ રીતે કરો છો, આ કલ્પવૃક્ષ છે ભાઈ. તમે માંગો એ વસ્તુ તમને આમાંથી મળે, પણ કલ્પવૃક્ષ નીચે માણસ બેઠો હોય ને ત્યારે ઔચિત્ય એ અનિવાર્ય છે. તમે કલ્પવૃક્ષ નીચે બેઠા હો, તમે જંગલમાં હો, તમને ખબર નથી કે હું કલ્પવૃક્ષ નીચે બેઠો છું, તમને વિચાર આવે આ હા હા હું અહીંયા જંગલમાં છું ને મને ભૂખ લાગી છે, મને સરસ મજાનું ભોજન મળે તો, એટલે ભોજનનો થાળ આવી જાય. તમે કહો કે સરસ મજાનું પાણી મળી જાય તો પાણીની બોટલ આવી જાય. તમે કહો કે સરસ મજાનો છત્રી પલંગ હોય ને હું આમ આરામ કરતો હોઉં, આરામ કરતાં કરતાં ભોજન કરતો છત્રી પલંગ આવી જાય. સારો એસી બંગલો હોય તો મજા આવી જાય, આવું બધું છે, એસી બંગલો આવી જાય. એમ કરતાં કરતાં તમને વિચાર આવે કે આ જંગલમાં આ એસી બંગલાની અંદર આવા છત્રી પલંગમાં બેઠો બેઠો હું 32 જાતના ભોજન, 33 જાતના થાળનું ભોજન કરી રહ્યો છું, પણ આમાં જો વાઘ આવે તો ત્યાં શું થાય? આવે વાઘ આવે ને તમને ખાઈ જાય, કારણ તમને ખબર નથી કે તમે કલ્પવૃક્ષ નીચે બેઠા છો. એટલે કલ્પવૃક્ષ નીચે બેઠેલો માણસ એને માગવામાં ઔચિત્ય ક્યાં અટકી જાવ? એ છત્રી પલંગ આવ્યો કે બંગલો આવી ગયો પછી હવે ભાઈ હવે વિચાર ન કરાયો, હવે વિચાર કરીશ તો આ થશે. ટૂંકમાં એક સમયે જીવનની અંદર સંતુષ્ટિ હોવી જોઈએ કે પ્રાપ્ત થયું છે, પૂર્ણ સંતોષ, પણ એ નથી થતું, એ નથી થતું. એટલે હું તમને કહું આની અંદર તમે માંગો એ મળે છે,